હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને દિત્યાબેન વહી ગયા છે આંગણવાડી, કેમ કે હમણાં 2-3 દિવસની રજા હતી. અને અત્યારે છે ને મારે જવાનું છે વેરાવળ, કેમ કે હમણાં તહેવારો આવવાના છે અને મારે ફંક્શનમાં પણ જવાનું છે. તો આપણે પાર્લરનું થોડું ઘણું કામ છે, તો અત્યારે આપણે વેરાવળ જવાનું છે. અને કાલે છે ને રક્ષાબંધનમાં દિત્યા એના ભાઈઓને રાખડી બાંધવાની જે બાકી રહી ગઈ તે અમે સાંજે રાખડી બાંધી હતી. તો એ વિડીયોની ક્લિપ છે ને હું અહીંયા એડ કરું છું. તો હું વેરાવળ પહોંચું ત્યાં સુધીમાં તમે એ વિડીયો જોઈ લો. ચાલો, તો જો અમારા બે ભાઈઓ છે ને એના મામા ની ઘેર વહી ગયા હતા એટલે અમારે રાખડી બાંધવાની બાકી હતી. કેમ કે બપોર સુધી તો અમારા ઘેર મહેમાન હતા, અમે પછી અહીં ફોન કર્યો તો એ લોકો એના મામા ઘેર વહી ગયા હતા એટલે અત્યારે જોઈએ આવ્યા છે. તો દિત્યાબેન છે ને એના ભાઈ ને રાખડી બાંધી દઈએ. અત્યારે સારું મુહૂર્ત છે સાંજનું. ના, બે રાખડી બાંધે છે ને એટલા બધા માણસો અહીંયા આપણે રાહ જોઈને બેઠા છે જોવા માટે. હું વિડીયો ઉતારવાના પૈસા લ્યો પેલા પેલા કીધો સમજણ. એને કઈ નાની મોટી વાત મસ્ત ચાંગલો કરી દીધો ભાઈ, તને ચાંગલો મસ્ત કરી દીધો લા તને. કેટલી રાખડી છે? કઈ કઈ પ્રકાર ની? તારે અલગ પ્રકાર હજી કેટલી બાકી? હજી તો છૂટી ગઈ, હજી તો કેટલી હતી ભાઈ? છૂટી ગઈ. તો આપડે ચાલુ કરવી છે આવતા વર્ષે દુકાન. ઓછા છે, લાવ વધુ જોઈએ. મારે જોઈએ. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 5:30 અને જો આપણે વેરાવળ ગયા તો તમે વિડીયો જોઈ લીધો. વેરાવળ થી આવી ગઈ છું આપડે પાર્લર નું કામ પતાવીને. તો આપડે બધાને પૂછી લઈએ કેવું છે પાર્લર વાળા એનું કામ, કેવોક છે મારા હેર કટ કરાવી. જવાની જરૂર નથી, હું તો કઈ નઈ, પાર્લર વગર જ સારી લાગતી હતી. શું કેવું તમારું? ખોટે ખોટો ખર્ચો કરવા ગઈ. તો પછી પાર્લર વાળા નું નો હાલે, આપડે નો જાય તો રોટલા પણ બનાવી લીધા છે, શાક પણ બનાવી લીધું છે, રસોઈ બની ગઈ છે. શેનું શાક બનાવ્યું છે? શું છે આ? શેનું શાક છે? ચોરી કે ઓલું? મમ્મીએ જો ઓળિયાની દાળ ને ખીચડી ને બાજરાના રોટલા ને બધું બનાવી નાખ્યું છે. પરેશભાઈ ઘરે એને મમ્મી જ રસોઈ બનાવતા હતા, તો બધા મમ્મી જ રસોઈ બનાવતી ત્યાં જ. ચાલો, તો અત્યારે આપણે વાવડી ગામમાં ગયા હતા સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે, તો એ વિડીયો પણ આપણી ચેનલમાં આવી ગયો છે, તો તમે જોઈ લેજો. ત્યાં તેમ થોડીક મીઠાઈ ને એવું બધું લઈ આવ્યા છે પૈસા દઈને, ગૌશાળાનું છે એટલા માટે. ગમે ત્યાંથી આપણે લેવાનું જ હોય. ઘણા બધા માણસો, એક બે માણસો કોમેન્ટ કરતા તમે દિત્યાને દવાખાને લઈને ગયા ત્યારે, તમારા સાસુ રસોઈ નથી બનાવી લેતા તમે દવાખાને ગયા ત્યારે? તો અત્યારે જલપાની સાસુ જ રસોઈ બનાવે છે, એવું નથી આ તો કે ત્યારે આવી ગયા તમે વેલા. પછી સાંજે મમ્મી ફ્રી હોય તો એ ચૂલા ઉપર રોટલા કરી નાખે, હું શાક સંભાળી ખીચડી ને બધું ગેસ ઉપર કરી નાખું એટલે બે રસે બનાવતા જ હોય છે. ક્યારેક ક્લિપ માં આવ્યું હોય, ક્યારેક નો આવ્યું હોય એટલે બધા માણસો ને એવું લાગે કે સાસુ રસોઈ નહીં બનાવતા, પણ એવું નથી, બધા બનાવતા જ હોય છે. તો એવું થાય જો મેનેજિંગ કરું છું, કોણ સરખું કામ કરે છે, નો કરે નો કરે, બધા ધોકા વાળી. ચાલો, હવે ગરમા ગરમ રસોઈ મમ્મી રેડી કરી દીધી છે, તો આપડે થાકી ગયા છીએ આજે તો ફૂલ, તો ફટાફટ આપડે ગરમા ગરમ છે ને થોડું ઘણું જમી લઈને પછી. ચાલો, તો આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલનો વિડીયો આપણે પૂરો નતો કર્યો એટલે આજે બીજો દિવસ થઈ ગયો છે. તો પેલા તો બધા એને જય સોમનાથ. અને અત્યારે જો દિત્યાબેન ને ભણવાનો ટાઈમ થઈ ગયો છે, તો દિત્યા રેડી થઈ ગઈ છે. હાય દિત્યા. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ.
ચલો તો ત્યારે બપોર પછી ના 5 જેવું વાગી ગયું છે અને નરેશે સાફ સફાઈ અભિયાન મારું છે ને એ પોતે હાથમાં લઈ લીધું છે. આજે તો જો અહીંયા સાફ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે. સાફ સફાઈ માં એવું છે કે અમે ગઈકાલે જે ફરસાણ ને એવું બધું લેવા ગયા હતા તો દીતી આમાં ખાઈ ખાઈ ને બધું ઉડાડ્યું છે, તો એ થોડું કામ થી સાફ સફાઈ કરવાનું છે. અને બીજું એવું બધું કીધું કોકે સ્પ્રે લગાડવાનું કીધું, તો બે ત્રણ ટ્રાય કરું કેનાથી નીકળે, મને લાગતું નથી નીકળે, પણ ટ્રાય કરી લઉં. હવે ચાલો કઈ થાય તો નહીં, હવે રાખવું પડશે. ચલો તો અત્યારે સાંજના ટાણે હું અને દિત્યા થોડીક વાર દરિયા આટો મારવા આવ્યા હતા. દિત્યા દરિયા આવીને અહીંયા ખાડામાં સુઈ ગઈ, જો રેતીમાં. મજા આવે દિત્યા? પેલા ઊંડો ઊંડો ખાડો બનાવ્યો, પછી ખાડામાં સુઈ ગયા. અહીંયા રમતા હતા ત્યાં દિત્યા ને કઈ ખાડા બનાવવાનું મન થયું, અમારી પાસે એવી કઈ ચીજ નથી જેનાથી અમે ખાડો બનાવી શકીએ, તો અમે યહાં પે કુછ એસી ચીજ ઢૂંઢની પડેગી જિસે હમ ખાડા બના સકે. ક્યા બાત હૈ દિત્યા, ક્યા કહેના? દિલ બના. હા દિલ બનાયા હૈ યહાં પે. યે સબ ખડ્ડે કિસી જાનવર કે લગ રહા હૈ મુજે. તો બહોત મહેનત કે બાદ હમે કુછ પથ્થર મિલે હૈ, પથ્થર સે હમ યહાં પે ખાડા બનાયેંગે. બરોબર ને દિત્યા? હા ઠીક હૈ. ચલો ચલો. તો દરિયે થી અમે ઘરે જતા હતા ત્યાં દિત્યા ને ચણા ચોર ખાવાનું મન થયું, પણ હું પૈસા નથી લઈ આવ્યો. જો કે ભાઈ ગૂગલ પે પણ હકાવે છે, પણ આપણે ગૂગલ પે થી નથી લઈ દેવા દીધી, કેમ કે પેટમાં દુખે એટલે એવું બધું નથી ખાવાનું. આ જોવી તો ગુસ્સે થઈ, પણ દીધી પૈસા નથી. જો પૈસા વગર કેમ આપણે લઈ દે? પૈસા જોઈ લે, તો ખિસ્સામાં છે. ચાલો ચાલો હાલી ભાઈ ને કઈ મફતમાં આપતા હોય તો ખાતા જાય. એ ભાઈ ને પૂછું, મફતમાં આપે તો ખાહું કા? આપશે ફ્રીમાં? હા આપે, એમ કોઈ ફ્રીમાં આપે. હાલો હાલો ભાઈ બોલો. ચલો ચલો. તો પેટમાં દુખે ને દીધી એટલે ન ખવાય, જો પૈસા પણ નથી લેતા. પૈસા લેતો હોત ને તો તને આપી દેતો. ઈ ખાવાય આજો કાજુ બદામ ને એવું ખવાય. ચાલો તો શાક ખીચડી ને એવું આપણે બનાવી લીધું છે, અને આપણે છે ને અઠવાડિયે છે ઇસ્ત્રી નથી કરી, તો જોઈ લો તમે કપડાનો ઢગલો છે. આ તો હજી મારા જ કપડા છે ખાલી, બીજા બધા ને તો બાકી છે. તો પેલા હવે ધીમે ધીમે આપણે ઇસ્ત્રી કરવાનું ચાલુ કરી દઈએ, કેમ કે હવે તહેવાર હશે એટલે કપડા પહેરવા તો જોવે ને, તો ઇસ્ત્રી કરેલા હોય તો મજા આવે, ફટાફટ પહેરી લેવાની, બાકી ટાઈમ ન હોય પછી તહેવારમાં. તો અત્યારે થોડી ફ્રી થઈ છું ને, તો હાલો જેટલા કપડા ઇસ્ત્રી થાય ને એટલા કપડા પેલા ઇસ્ત્રી કરી નાખું. ત્યાં દિત્યાબેન પણ આવી ગયા છે. જો અને મારે અત્યારે જવાનું છે વાળ કપાવવા માટે, જન્માષ્ટમી આવે છે, તો હું થોડું વાળ કપાવી લઈએ, વાળ કપાવી લઉં પછી આપણે આગળ મળીએ. જલ્પા આગળ વિડિયો કન્ટિન્યુ કરશે. ગટ્ટો કરી નાખશે. ચાલો તો હજી ઇસ્ત્રી કરવાની તમારે બાકી છે, અડધા કપડા કર્યા છે ને, અડધા તો બાકી છે. ત્યાં નરેશ પણ આવી ગયા છે હેર કટ કરાવીને. થઈ ગયા છે આપણા હેર કટ. આપણે હવે જન્માષ્ટમી પૂરી 150 રૂપિયામાં, તો તમારે તો સારું, સસ્તું ને સારું. જન્માષ્ટમી કદાચ દિવાળી આવી જાય, આપણું બહુ નક્કી નહીં પછી. ના